છાપું જોઈને તમને એમ જ લાગતું હોય નહીં કે શું મસ્ત ન્યૂઝ છે, અગાઉ 25મીથી પરીક્ષા લેવાનો આદેશ પાલન ના થતા હોય, જુલાઈમાં પણ પરીક્ષા ન યોજાતા, સરકાર આદેશ જ નહીં કરે, લાગે ને મસ્ત ન્યૂઝ. પણ હરખેથી જોવો ને, છેલ્લેથી ત્રીજી કે ચોથી લીટી તમને વંચાય, એમાં લખ્યું જીટીયુને છોડતા. મતલબ જીટીયુ વાળા ભણવાઓ સમજતા કેમ નથી કે ભાઈ અમે જીટીયુમાં ભણીએ, અમે બી માણસ છીએ ભાઈ, અમને બી કોરોનાથી બીક લાગે. નહીં અમારે તો એક્ઝામ લેવી, આમ ન હોય ને કે આપણે નાટું જોવાને આંદોલન કર્યા. તમારા આંદોલનનો વિડીયો જોવો તો મેં વાણી મેં લીધી તો અહીંયા સુધી પૂકી જાય આપણે. એને યાદ રાખજો એને કે લેવો તો તમારી હારા વાત નથી. આગળ મેં છે ને નાની નાની ક્લિપો મેલી હતી મેઇન વિડીયોની, કારણ કે તમે આખો બે વખતે નહોતો જોયો તો મેં મેલી દીધી. જો તમારે મેઇન મેઇન ટોપિક જોવા હોય તો એમાં હે ઓફલાઈન એક્ઝામ માટે જે કરવું પડશે અમે બધા કેન્દ્રો પર આવીને તાળા મારીશું અને ફૂલ મોટા મોટો વિરોધ કરશું, જે કરવું પડશે કરશું, બાકી એક્ઝામ નહીં થવા દે. મેં છોય વાત સાંભળી લીધું અમારી રજૂઆત છે સર કે એક્ઝામ તો ના થવી જોઈએ. તમારો જવાબ શું છે, એક્ઝામ થશે કે નહીં થાય કે કેમ થશે? જવાબદાર વ્યક્તિનું નામ આપો, આ જવાબદાર કોરોના થાય તો તમારા મતલબ એ નથી કે અમે ચૂપ છીએ. અમારા પૈસે તમે બેઠા છો એટલે એનો મતલબ નહીં તમે નિર્ણય લેશો, અમે કેશો એ નિર્ણય તમારે લેવો પડશે. ઓગસ્ટ નો પરીક્ષા નો સાહેબ અત્યારે શું થાય છે? પરીક્ષા કઈ રીતે લઈ શકો? મળો સાહેબ, બહાર બધા વિદ્યાર્થી મળો, વાળો અમે સાંભળવા રેડી છીએ, મળો જાઓ બહાર નીકળી. ચલો સાહેબ, છો મળવા રેડી સાહેબ તમે? રમનપુરામાં તમારું ઘર સર ખ્યાલ છે તમે વિદ્યાર્થી નું માન આપવા રેડી નથી તો અમે બી વિદ્યાર્થીઓ હતી કોઈ માન નહીં આપીએ તમને. બાકી બેઠક સાહેબ જે કાર્યવાહી આદેશ રાખી ચિંગારી લાગી હશે તો આંદોલન એવું થશે ને કે રહેવું ભારે પડી જશે. આ રોજ રોજ આવીએ છીએ, આજે હજારો વિદ્યાર્થીઓ અમને ખબર છે કેટલા ફોન મેસેજ. તમે તમારા છોકરાને ઘણી વાર નથી કાઢવા સાહેબ, પરીક્ષા લેવાની વાત કરો છો એ તો નહીં ચાલે સાહેબ. છું શું કરું છું રજુઆ સાહેબ, અમારી સાહેબ ઓફિસ ના નેતાની કોટીઓ કરતા થઈ ગયા ને એ નાણાની સ્થિતિ આવી છે આપણી યુનિવર્સિટીઓની. આ રાજકારણ બંધ કરો ને વિદ્યાર્થીઓ થોડું વિચારો. તમારા છોકરા તમે ઘરની બહાર નીકળવા દો છો, કેમ નથી નીકળવા દેતા? સાહેબ, સરળ વાત નહીં.